connection. અયોધ્યાનાથ કી જય. 400 વર્ષના ઇતિહાસમાં લાખો ભક્તોનું બલિદાન આપીને રામજન મુક્તિ માટે પ્રાણોની આહુતિ આપીને સંઘર્ષ કર્યું, તેના સુખદ પરિણામ સ્વરૂપે આપના હિન્દુસ્તાનના પ્રધાન સેવક નરેન્દ્ર મોદીના હસ્તે આવતા 22 તારીખના દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આખા ભારતમાંથી 4000 સંતો આવવાના છે. એમાંથી અરવલ્લી જિલ્લામાંથી 3 સંતો છે અને ધનસુરા તાલુકામાં બહુ જ વિશેષ છે કે આપના શ્રી ગુરુ ભગવાન દાજી મહારાજ, શ્રી અવધ બિહારી દાદાજી મહારાજ અને આપના પૂર્વજોનો આશીર્વાદ અને વર્તમાન ભક્તોનો સાથ અને સહકારથી આપને પણ આમંત્રણ મળ્યું છે. એ કારણથી ધનસુરા તાલુકના તમામ નાતના લોક આજ કેવળ રામની જ વાત કરે છે, રામની ચર્ચા કરે છે. એ કારણથી 22 તારીખના દિવસે અમારા તમામ ધનસુરાના ભક્તો વતી સાકટમ એટલે બધા જ નાતના ઘરે ચૂલા બંધ, બધા જ એક જ મંડપમાં બધા ભોજન કરવાના છે. એટલે બધાને ખૂબ આનંદ ઉત્સાહના સાથે બધા આવવાના છે. ગરબા પણ 21 તારીખના દિવસે થશે. એ ખૂબ આનંદ સાથે યુવાનો, વડીલો, માતાઓ, બહેનો ધનસુરામાં આ મહોત્સવમાં આનંદ સાથે ઉલ્લાસ માટે ખૂબ જ આનંદિત છે અને 22 તારીખનો ઇંતજાર કરે છે. હું પણ અયોધ્યામાં જ આવવાનો છું. 4000 સંતોમાં અમારા રામજીવન ધનસુરા નામ 938 સીટ પર બેસવાના છે. એટલે 1000ની અંદર એ ધનસુરા તાલુકા તમામ ભક્તોને સ્વાભિમાન લેવાની જેવી વાત છે. એટલે બધા જ વડીલોને ખૂબ ખૂબ વંદન સાથે સાધુ છું. તો પણ એમના સત્કાર્યને, એના કાર્યને વંદન કરું છું. જે કારસેવામાં ગયા હતા કોઠારી બંધુને વંદન કરું છું, એમના પરિવારને વંદન કરું છું જેને આપની પ્રાણની આહુતિ રામ મંદિર માટે બનાવી કરી. એ સાથે જ સરજીવમાં જઈને બધા ભક્તો વતી ડૂબકી લગાવવાનો છું, ભગવાન રામના નૂતન મંદિરમાં દંડત કરવાનો છું અને એક જ માંગવાનો છું, તમામ ભક્તો ફરીથી ના જાત ભૂલ્યા વગર કેવલ રામના સાથે આવે. કેવલ એક જ વાત, હા, કે ના જાત કયું નહીં, કેવલ હિન્દુ હિન્દુ હૈ હમ એક, એવી રીતે પૂરે વિશ્વમાં થાય એ જ ભગવાન ચરણમાં પ્રાર્થના. જય સીતારામ.